नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारू स्वागत है। आज आप धोरण सात विषय अंग्रेजी सामयिक मूल्यांकन कसोटी जुलाई 2021 प्रश्नपत्र पेपर न संपूर्ण सोल्यूशन मेळवीशु। તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો। ચાલો બાળ મિત્રો જોઈએ ધોરણ સાત વિષય અંગ્રેજી નિદાન કસોટી જુલાઈ 2021 જેના કુલ ગુણ છે 50। પહેલો પ્રશ્ન જોઈએ, ફિલિંગ ધ બ્લેન્ક, જેના કુલ 6 માર્ક્સ છે। તો ખાલી જગ્યા પૂરીએ, ટુ ડે ખાલી જગ્યા સેટરડે, તો જવાબ આવશે ટુ ડે ઇઝ સેટરડે। ધીસ યર આઈ, આઈ સાથે આવે એમ, માય ફ્રેન્ડ્સ મિત્રો છે, તો તેની સાથે બહુવચન આવશે આર। યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, તો ગઈકાલે વોઝ હતો એટલે કે વોઝ। લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક, તો વી વેર ઇન ધ પાર્ક। ધીસ વીક વી આર, તો તેની સાથે આવશે આર, વી આર ઇન સ્કૂલ। પ્રશ્ન એક, બ આપેલ શબ્દના રાઇમિંગ વર્ડ્સ પર રાઉન્ડ કરવાનો છે એટલે કે મળતા આવતા, તો કેટ, કેટ સાથે આવશે રેટ, ફન, ફન સાથે રાઉન્ડ આવશે રન, પિયર, તો તેની સાથે આવશે બિયર, અને ટાવર, તો ટાવરની સાથે આવશે ફ્લાવર, એટલે કે મળતો આવતો શબ્દ, તો તેના ઉપર તમારે રાઉન્ડ કરવાના છે। પ્રશ્ન બે, પુટ ફોલ્સ ઓન ધ ઓડ વર્લ્ડ ઇન ધ ફોલોઈંગ, એટલે કે ખોટો અક્ષર પર ચોકડી જોઈએ। રિવર, ગ્લાસ, વેલ, પોન્ડ। પહેલું છે દિવાળી, ક્રિસમસ, મંડે અને હોલી, તો દિવાળી, ક્રિસમસ અને હોલી એ તહેવારો છે, જ્યારે મંડે એ વાર છે, તો મંડે ઉપર ચોકડી આવશે। ત્યારબાદ રિવર, ગ્લાસ, વેલ, પોન્ડ, તો રિવર, વેલ અને પોન્ડ જેમાં પાણી હોય છે, જ્યારે ગ્લાસ એટલે કે તે પર ચોકડી। એપલ, મેંગો, બનાના અને સમર, તો એપલ, મેંગો અને બનાના ફ્રૂટ છે, જ્યારે સમર એક ઋતુ છે, તો તેના ઉપર આવશે ચોકડી। વેનસડે, ફ્રાઈડે, ફેબ્રુઆરી અને મંડે, તો મંડે, વેનસડે અને ફ્રાઈડે એ વારના નામ છે, જ્યારે ફેબ્રુઆરી મહિનાનું નામ છે, તો ફેબ્રુઆરી ઉપર ચોકડી આવશે, જે અલગ તરી આવે છે। મોર્નિંગ, ટુડે, ઇવનિંગ અને આફ્ટરનૂન, તો ઇવનિંગ, મોર્નિંગ અને આફ્ટરનૂન જે દિવસના સમય અનુસાર આવતા સમય છે, જ્યારે ટુડે, ટુડે એટલે આજનો આખો દિવસ, જે અલગ પડે છે, તો તેના ઉપર આવશે ચોકડી। આગળ જોઈએ પ્રશ્ન બે, બ રાઇટ પ્રોપર વર્ડ ફોર ધ પિક્ચર, ચાલો તો જે ચિત્ર આપેલું છે તેનું નામ લખવાનું છે। પહેલું છે કાઇટ, બીજામાં આવશે શિપ, ત્રીજું છે બોલ, ચોથું છે બલૂન અને પાંચમું છે હેડ। સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે તમારે તે લખવાનું રહેશે। આગળ જે પ્રશ્ન ત્રણ, ફકરાઓ વાંચી તેના ઉપરથી સવાલ જવાબ, બાળમિત્રો આપણને એક ફકરો આપવામાં આવ્યો છે, તેના ઉપરથી કેટલાક પ્રશ્નો છે જોઈએ। પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય, તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ બોય વોઝ રાજ। બીજું છે વિચ ગેમ ડીડ રિયા લાઈક ટુ પ્લે, રિયાને કઈ ગેમ એટલે કે કઈ રમત રમવી ગમે છે, તો જવાબ આવશે રિયા લાઈક બાસ્કેટબોલ, રિયાને બાસ્કેટબોલ ગમે છે। વિચ ગેમ ડીડ રાજ લાઈક ટુ પ્લે, રાજને કઈ રમત ગમે છે, તો જવાબ આવશે રાજ લાઈક ટુ પ્લે ક્રિકેટ। આ બાળમિત્રો ફકરા પરથી આપણે જવાબ મેળવવાના છે। વિચ ફ્રૂટ વોઝ લાઈક બાય બોથ ઓફ ધેમ, બંનેને ગમતું હોય તેવું ફળ કયું છે, તો જવાબ આવશે દે લાઈક મેંગોઝ કેરી। ગીવ ઓપોઝિટ ઓફ હેપ્પી, હેપ્પીનું વિરોધી શબ્દ તો આવશે સેડ, હેપ્પી એટલે ખુશ, તો સેડ એટલે દુઃખી। આગળ જોઈએ, ચાલો નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દનો અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરવાનો છે અને તેની સામેના બોક્સમાં ખરું કરવાનું છે। ધેર ઇઝ અ લોટ ઓફ નોઈસ, નોઈસ એટલે અવાજ, ઘોંઘાટ, તો આપણે કહી શકીએ તેના ઉપરથી લાઉડ એન્ડ અનવોન્ટ સાઉન્ડ, જે ન ગમે તેવું એટલે કે તેની સાથે આવશે સી। આઈ સેડ આઈ હેવ નો લાયસન્સ, આઈ એમ રેડી ટુ પે ફાઇન, ફાઇન એટલે દંડ, તો આપણે એનો સાથે જવાબ આવશે એ, મની ટુ પે એઝ અ પનિશમેન્ટ, દંડ તરીકે આપવામાં આવતા પૈસા। આઈ વિલ ફેચ વોટર ફ્રોમ ધ વેલ યુ સીટ હિયર, તો ફેચ, ફેચની સાથે આવશે બ્રિંગ, તો તેની સાથે આવશે બ્રિંગ એટલે બી। હી અપ્રોચ મી એન્ડ ઇન્ફોર્મ ઓલ ધ થિંગ, તો અપ્રોચની સાથે આવશે આસ, પૂછવું, તો તે આસની સાથે આવશે ખરું। લતા વિસ્પર, વિસ્પર એટલે બબણવું એટલે કે સોફ્ટ, સોફ્ટલી એટલે કે ધીમે ધીમે બોલવું, નરમ અવાજે બોલવું, તો તેની સાથે આવશે એ। ચાલો પ્રશ્ન ચાર, એ ચિત્ર જોઈને તેના પરથી આપણે જવાબ લખવાના છે। ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બેટ, તો બોલ એ દડાની નજીક છે બેટ, તો જવાબ આવશે નિયર। ધ એગ આર ઇન ધ નેસ્ટ, માળામાં ઈંડાઓ છે। ત્યારબાદ છે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ પર બિલાડી છે। ધ ગ્લાસ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે ગ્લાસ એ ટેબલની નીચે છે। ધ બોય ઇઝ કમિંગ ઇન ધ રૂમ, છોકરો એ દરવાજાની બહાર આવી રહ્યો છે, કમિંગ ઇન ધ રૂમ। ચાલો પ્રશ્ન ચાર, ફિલિંગ ધ બ્લેન્ક વિથ કરેક્ટ આર્ટિકલ, ચાલો ધીસ ઇઝ, તો એની સાથે આવશે એ પહેલી ખાલી જગ્યામાં, અને ત્યારે બીજું છે એમાં આવશે ધ, એવી જ રીતે બીજામાં, અને ત્રીજા, ચોથું, પાંચમી ખાલી જગ્યા બાળમિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે તમારે તેના જવાબ લખવાના રહેશે।
આગળ જોઈએ પ્રશ્ન 5, સાચા ખરા ખોટા ટ્રુ અને ફોલ્સ. પહેલું છે ધ સરપંચ કેચ ધ ડેકોર્ડ, તો જવાબ આવશે ખોટું, સરપંચે પકડ્યા ન હતા માટે ફોલ્સ. તો કેમલ હેઝ થીક પેડ, ઊંટને જાડા પેડ્સ એટલે કે પગ હોય છે, તો જવાબ આવશે સાચું. ભીમ મેડ ધ ડીશ અવિયલ, તો આવશે સાચું, ભીમ તે ડીશ બનાવે, વાનગી બનાવી છે. અવિયલ ઇઝ ફેમસ ઇન કેરળ, તો જવાબ આવશે સાચું, કેરળમાં તે પ્રખ્યાત છે. કાંગારુ કેન રન, કાંગારુ દોડી શકે છે, તો આ વિધાન સાચું છે. આગળ જોડકા છે ફાસ્ટ, તો ફાસ્ટની સાથે આવશે સ્લો, અનહેપીની સાથે આવશે હેપ્પી, બેડની સાથે આવશે ગુડ, નાવની સાથે આવશે ધેન અને શોર્ટની સાથે લોંગ. બાળમિત્રો એ ઓપોઝિટ વર્ડ વિરોધી જોડકા પૂછેલા છે, તો આ પ્રમાણે તમે તે જોડી શકશો. આપ સર્વોએ આ વિડીયો જોયો જે ધોરણ 7ના ઇંગ્લિશની સામયિક મૂલ્યાંકન કસોટીનો હતો, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવું ભૂલશો નહીં. આપ સર્વોએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.